ડાંગ જિલ્લામાં કોરોના અત્યાર સુધીમાં કુલ 3 કેસ નોંધાયા હતા, જેમાં થોડા દિવસ પહેલા કોરોના પીડિત એક યુવતીએ કોરોનાને માત આપી હતી, જ્યારે આજે બીજી યુવતીએ પણ કોરોનાને માત આપી કોવિડ 19 ના તબીબોએ તાળીના ગડગડાટ સાથે યુવતીને રજા આપી હતી। ડાંગ જિલ્લામાં અત્યાર સુધી કુલ 440 કોરોના સેમ્પલ લઈ સુરત મેડિકલ કોલેજ ખાતે મોકલવામાં આવ્યા છે, જેમાંથી 435 વ્યક્તિઓના સેમ્પલ નેગેટિવ આવ્યા છે, જ્યારે 2 જેટલા રિપોર્ટ પેન્ડિંગમાં છે। જિલ્લામાં આજ દિન સુધીમાં 3 પોઝિટિવ કેસો નોંધાયા હતા, જેમાંથી 2 કેસોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। વૈશ્વિક મહામારી બની ચૂકેલ કોરોના વાયરસના સંક્રમણના કેસ દેશના મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં સૌથી વધુ નોંધાયા છે, ત્યારે ગુજરાત રાજ્યના સેવાડે આવેલ ડાંગ જિલ્લામાં પણ 3 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેમાંથી સુબીર તાલુકાના લહાન ચાડદર ગામની યુવતી પ્રીતિબેન કુંવરના સારવાર બાદ બંને રિપોર્ટ નેગેટિવ આવતા 14 દિવસ બાદ તેણીને રજા અપાઈ હતી, જ્યારે આજે સામગાહન કોવિડ કેર સેન્ટરમાં આઇસોલેટ કરવામાં આવેલી ભેંડમાર ગામની બીજી કોરોના પોઝિટિવ યુવતી નેહા ગાવિતના પણ સારવાર દરમિયાન બંને રિપોર્ટ નેગેટિવ આવતા અને 14 દિવસનો સમયગાળો પૂરો થતાં આજે નેહાબેનને પણ રજા આપવામાં આવી હતી। હેમંત હડસ, જેડેટી, સાપુતારા।